હાય લવલીસ, કેમ છો? હું છું આરજે મહેક અને આવી ગઈ છું અહીંયા બિગ બજારમાં પીપલોદ ગૌરવ પથ પર, કારણ કે હવે ગણેશ ચતુર્થી, ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને પછી તો નવરાત્રિ અને દિવાળી સુધી બેક ટુ બેક ત્યોહાર અને ફેસ્ટિવલ્સ આવી રહ્યા છે. હર ત્યોહાર બિગ બજાર, એટલે આપણે રેડી થઈ જવાનું છે હવે ફેસ્ટિવલ્સ માટે. અને ઘણું બધું શોપિંગ હું અહીંયાથી કરવાની છું. અમેઝિંગ ઓફર્સ પણ છે, જેમાંની એક ઓફર તો તમને અહીંયા દેખાઈ જ રહી છે. 3000 કેની અબોવનું તમે શોપિંગ કરો અને તમને 10 કેજી ઓફ આટા મળે ફ્રી, અથવા તો 2 લિટર ઓઇલ ફ્રી મળે. અને ફ્રી વસ્તુઓ કોને નહીં ગમે યાર. સો ફેસ્ટિવલમાં તો ખર્ચા એટલા બધા હોય કે જેટલી બચત થઈ એટલો આપણો તો ફાયદો જ છે. તો બસ ચાલો શરૂ કરીએ આપણું શોપિંગ બિગ બજારથી. ગણેશજીનું આગમન થાય એટલે લાડુ, પ્રસાદ, કેટલી બધી વસ્તુઓ આપણને જોઈએ. તો મને અહીંયા એટલી મસ્ત વાત લાગી ને કે આખું એક પૂજાનું સેક્શન અહીંયા બનાવવામાં આવ્યું છે. કે તો સૌથી પહેલાં તો ભાઈ લડ્ડુ બનાવવા માટે ઘી જોઈશે. સો ઘી તો જોઈશે જ જોઈશે આપણને. પૂજા માટે જોઈશે કપૂર, પછી ધૂપ જોઈશે આપણને, ત્યાર પછી કુમકુમ જોઈશે. ડ્રાયફ્રૂટ્સ પણ બહુ જ જરૂરી છે, તો કાજુ, બદામ, કિશમિશ પણ જોઈશે. પૂજાની થાળી, આઈ મીન સુપર. અને દિવેટ તો જોઈશે જ આપણને વાટ એની. સો અહીંયા ધૂપ અગરબત્તીમાં બી ઘણા બધા ઓપ્શન્સ છે, સો મારા ખ્યાલથી એક અગરબત્તીનું પેક પણ થઈ જાય. ઓકે, સો લોટ લેવો બહુ જ જરૂરી છે, કારણ કે આપણને ઘણી બધી વસ્તુઓમાં એ કામ લાગવાનો છે. અને નોટ ઓન્લી ઘઉંનો લોટ, પણ આપણે અહીંયાથી લઈ લઈશું સૂજી, એટલે કે રવો પણ, કારણ કે આ બધી વસ્તુઓ આપણને યુનો આપણી ફેવરિટ સ્વીટ્સ બનાવવા માટે જોઈશે. સો અહીંયાથી હું બેસન પણ લઈ રહી છું, બીકોઝ લાડુ તો આપણને એક જાતના નહીં ને, આપણે તો અલગ અલગ પ્રકારના બેસનના લાડુને બધું ઘણું બધું બનશે આમાંથી. સો આ બધા લાડુને બધું બનાવવાનું છે, એના માટે બે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ આપણને જોઈશે, એ છે ખાંડ અને ગોળ. તો ખાંડ આપણે ફટાફટ લઈ લઈએ ખાંડ, કારણ કે જેટલી જોઈ લઈએ ને ફેસ્ટિવલમાં એટલી ઓછી જ પડે આપણને. અને ગોળ પણ આપણને જોઈશે લાડુને આ બધું બનાવવા માટે. સો અહીંયા 2 કિલો મેં કોલ્હાપુરી ગોળ પણ મારી કાર્ટમાં મૂકી દીધો છે. સો સ્વીટ્સ અને આ તો બધી તૈયારીઓ થઈ ગઈ છે અત્યારે આપણી. હવે પોતાના કપડાં શું પહેરવાના એ બી જોવાનું ને, બીકોઝ ફેસ્ટિવલ્સ આટલા બધા હોય ત્યારે તૈયાર થવાનું હોય, સેલ્ફીઝ લેવાની હોય, વિડીયોઝ લેવાના હોય. તો એના માટે થોડું આપણે આપણા ગાર્મેન્ટ્સનું શોપિંગ બી કરવાનું છે. સો મને એથ્લિક થોડા સા કહેવાય કે આઉટફિટ્સમાં ઇન્ટરેસ્ટ છે. તો ચલો આપણે ચેકઆઉટ કરીએ. સો અહીંયા આપણે એક નજર લગાવી લઈએ કે એથનિક આઉટફિટ્સનું જબરજસ્ત કલેક્શન છે. મતલબ આખો દિવસ તમે સ્પેન્ડ કરો ને તો બી ઓછો પડે એવું છે. સો અહીંયાથી જ આખું બધા કુર્તા, કુર્તી, એના બોટમ્સ, એના દુપટ્ટા, એની સાથેની એસેસરીઝ બધું જ અહીંયા આવી જાય એવું છે ભાઈ. તો અહીંયાથી બીજે કશે જવાની જરૂરત જ નહીં પડશે. સો મને એટલે બિગ બજાર વધારે ગમે. ઓકે, સો જ્યારે એન્ટર થતા હતા ને ત્યારે મેં એક બ્લુ જોયો હતો ડ્રેસ, જે મને ખાસો એવો સારો લાગ્યો. વાવ, તો મને આ બહુ જ ગમ્યું. નીચેની જે શેવરોન પ્રિન્ટ છે ને એ બી બહુ જ ફાઇન લાગી રહી છે. સો હું આ એક અંદર એડ કરી રહી છું. સો જેમને વધારે હેવી બહુ ચમક ચમક નહીં પહેરવું હોય, અને ઘણીવાર એવું હોય કે બીજા બધા ઘરના કામ બી કરવાના હોય, સો આખો દિવસ એટલું બધું હેવી નહીં પહેરાય, સો આવું કંઈક હલકું ફૂલકું બી પસંદ કરી શકો છો. સો હું આ બી અંદર એડ કરી રહી છું. સો મને છે ને આ સ્કર્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યા, કે થોડું તમારા કુર્તાને હેવી કરવું હોય ને તો આ બેઈજ વાળો કલર છે ને એ લગભગ આપણા બધા જ એથનિક કુર્તા અને એના ઉપર ચાલે. સો આની સાથે મસ્ત પેર થઈ જશે. હવે આપણે એક દુપટ્ટો લઈ લઈએ. સો દુપટ્ટાના બી અહીંયા ખાસા બધા ઓપ્શન છે મારા ખ્યાલથી. આ વાળો બી ચાલે એમ છે, ઓર થોડું હેવી લેવી હોય, હા એ વધારે સારું લાગે છે મને. તો એને લાઇટ છે તો એકદમ થોડુંક હેવી લુક આપી દેશે. સો આ દુપટ્ટો મને ગમ્યો. અને એક એથનિક સ્કર્ટ મારા ખ્યાલથી ઓર આપણે જોવું જોઈએ. ગોલ્ડનમાં એક ઓપ્શન તો છે, પણ બીજો એક ઓપ્શન, યસ યસ, એ એક આપણે એક જોવું જોઈએ. બાકી અહીંયા બધા લેગિંગ્સ અને આ બધા ખાસા બધા ઓપ્શન છે. એક આ બી જોઉં, અને પેલી સાઈડ એક જે હેવી ગોલ્ડન છે ને, મને તો આ ફ્લોરલ પણ બહુ ગમ્યું. મસ્ત છે, બહુ મસ્ત છે. ઓકે, આ પ્લાઝો ટાઈપ છે, થોડું ઇઝી પણ રહેશે અને થોડું હેવી પણ છે.
તો જરૂરી નથી કે તમે એક સિમ્પલ છે તે આમ નોર્મલ વેરમાં કરી શકો છો, અને આ ફેસ્ટિવલ કે ક્યાંક બહાર જવું હોય ને તો બી તમને આવું બોટમ તમને ચાલે. પિંક કે રેડ અથવા તો બ્લુ કે ગ્રીન એવા કોઈ કશા પર બી તમે છે ને નીચે અહીંયા બધું છે જ કલર્સ એમાં કરી શકો છો. મને આ સ્કર્ટ લિટરલી બહુ જ ગમ્યો, બહુ જ મસ્ત છે, બી લેવો જોઈએ એક. મતલબ યાર અહીંયા તો શોપિંગ કરીએ ને એટલું ઓછું જ છે. હા એટલા બધા અહીંયા તો કુર્તા અને મસ્ત, મતલબ આખી દુનિયા છે અહીંયા તો, મતલબ અહીંયાથી બહાર નીકળવાનું મન જ નથી થતું. સો અહીંયા બિગ બજારમાં આખા ફેમિલીના બધાના જ એથનિક કલેક્શનનું થઈ જશે. ઇનફેક્ટ વેસ્ટર્ન અને બધું જ છે, પણ આપણે સ્પેશિયલી અત્યારે ફેસ્ટિવલ્સ આવી રહ્યા છે એને સ્પેસિફિકલી આપણે શોપિંગ કરીએ તો, અગર તમારી બેબી ગર્લ છે તો એમના માટે બી અહીંયા એટલા બ્યુટિફુલ એથનિકનું કલેક્શન છે ને, એટલી ક્યુટ ક્યુટ અહીંયા કુર્તાઝ એન્ડ સ્કર્ટ્સ ને આ બધું છે ને, એટલું આમ કમ્ફર્ટેબલ બી લાગે, કારણ કે ફેબ્રિક્સ છે તે બહુ જ આમ ખાસા બ્રીધેબલ અને એવા છે કે એટલું ક્યુટ આ કુર્તો છે, ઓ માય ગોડ. અને એના બોટમ્સ ને એ બધું પણ અહીંયા સાથે છે જ. વાવ, ઓકે. સો આની ખાલી કુર્તી જ લેવાની રહી આપણે, બીકોઝ એનું બોટમ અને દુપટ્ટો રેડી જ છે. સો બેબી ગર્લ્સ માટે તો ઓ માય ગોડ, જેટલા મતલબ ઓપ્શન જોઈએ ને એટલા ઓછા પડે એવું છે. છોકરાઓનું શોપિંગ કરવું હોય ફેસ્ટિવલ્સ માટે તો બી એટલા મસ્ત અહીંયા ઓપ્શન છે, રાઇટ ફ્રોમ ગણેશ ચતુર્થી ટુ આપણે દિવાળી સુધી જોઈએ, ઓર મે બી વચ્ચે વેડિંગ્સ બી આવી જાય. મને ઇનફેક્ટ આ ઓરેન્જ કુર્તો બી બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો, એકદમ ફેસ્ટિવલના વાઇબ્સ આપે છે. સો જે હમણાં આપણે થોડીક વાર પહેલાં બેબી બોયનો કુર્તો જોયો, સન એન્ડ ફાધર બંને પેર બી કરી શકે છે. તમે આવી થીમ પણ કરી શકો છો તમે ડે વાઇઝ તમારા ફેમિલી માટે ગણપતિ અને બીજા ફેસ્ટિવલ્સમાં. અને મને છે ને સિમ્પલી આ બહુ જ ગમી, કોટી ટાઈપ જેકેટ ટાઈપ છે કે સિમ્પલ શર્ટ કે સિમ્પલ કુર્તો હોઈને એને એકદમ જ એથનિક વાઇબ આપી દે, એને એકદમ જ ગ્લેમર ક્વોશન્ટ એનું વધારી દે. જેકેટ્સ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે, સેમ આપણે ફિમેલ્સમાં જેવી રીતે બેઇજમાં જોયું એવી રીતે ડાર્ક શર્ટ્સ કે ડાર્ક કુર્તા પર આવી કોટી પહેરી દે તો બી પૂજામાં હસબન્ડ્સ લોકો તો ચમકી ઉઠશે એકદમ જ. સ્પેશિયલી દુપટ્ટાને સાથે આવી જાય ને તો ટેન્શન જ નહીં. મેનના દુપટ્ટામાં બી આટલા ઓપ્શન્સ હોય મેં લિટરલી ફર્સ્ટ ટાઈમ જોયું, બાકી એ લોકો માટે તો કંઈ બહુ હોય નહીં એટલું કરવા માટે. અને ચમચમવાળી ન ગમતી હોય ને જેકેટ્સ તો અહીંયા રહી સિમ્પલ બી છે આ રહી, તો આવું બી કંઈક લેવાય. યસ, મને આ ડિઝાઇન બહુ જ ગમી, સુપર્બ. તો ચલો પાછું આવવું પડશે બચ્ચા અને હસબન્ડને લઈને, તો અત્યારે આટલું બિલ તો કરાવીએ, બીકોઝ દરેક તહેવારમાં બિગ બજાર. સો ચલો ભાઈ હવે બિલિંગનો ટાઈમ આવી ગયો છે, તમે જોઈ શકો છો દુનિયાભરની વસ્તુઓ અહીંયા મેં લીધેલી છે. તમે પણ અહીંયા આવો બિગ બજારમાં, શોપિંગ કરો આખા ફેમિલી સાથે, બીકોઝ દરેક તહેવારમાં બિગ બજાર. ગણેશ ઉત્સવની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને આવનારા બધા તહેવારોની એડવાન્સમાં તમને શુભકામનાઓ. હેપી શોપિંગ, બાય બાય.